નમસ્કાર. આજનો જે આ વિડીયો છે ને, એ આ રિયાલિટી તમને આજે બતાવવા માટે આવ્યો છું. આજના વિડીયોની અંદર તમારા જેટલા પણ પ્રશ્નો છે ને, એનું સમાધાન દેવા માટે આવ્યો છું. આજનો જે આ વિડીયો છે ને, એની અંદર તમે જે તમારી જાત સાથે મૂર્ખતા કરી રહ્યા છો ને, એ મૂર્ખતાનો જવાબ દેવા આવ્યો છું. યાર, રિયાલિટી બતાવું છું, અને આ રિયાલિટી જે છે ને, એ જેટલા પણ તમારા પ્રશ્નો છે ને, એ બધા પ્રશ્નોના જવાબ તમારી પોતાની પાસે જ છે યાર. પરંતુ ક્યાંકને ક્યાંક તમે એટલા ડિસ્ટર્બ થઈ ગયા છો, ક્યાંકને ક્યાંક તમે યાર એટલા બધા બીજી વાતમાં પડી ગયા છો, ક્યાંકને ક્યાંક તમે કંઈક એવા એડિક્શનમાં પડી ગયા છો કે જે તમને તમારી રિયાલિટી જે છે ને ખબર જ નથી. યાર, કોમન પ્રશ્ન છે, એઝ ઇઝ યુઝ્યુઅલ ઘણા બધા વિદ્યાર્થીઓને આવતા હોય છે, અને એ પ્રશ્ન છે કે સર, ભણવા મન નથી લાગતું. સર, અમે ઘણા બધા મોટિવેશન વિડીયોઝ જોયા. સર, અમે ઘણા બધા જે છે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીના વિડીયોઝ જોયા. સર, અમે ઘણા બધા એવા ટિપ્સના વિડીયો જોયા. પણ સર, એ બધું કરવા માટે પહેલાં ભણવામાં મન તો લાગવું જોઈએ ને. સર, એ જ અમારે નથી લાગતું. યાર, વિચાર તો કરી યાર, જ્યારે ભણવાની શરૂઆત કરી દીધી તો ત્યારે તે તારા કેવા કેવા ગોલ સેટ કર્યા હતા, ત્યારે તે કેવા કેવા જે છે એ સપનાઓ સાકાર કર્યા હતા કે નહીં યાર, આજે મારે ગોલ સેટ કરવો છે, હું આ બોર્ડની એક્ઝામ આપવાનો છું, હું 10મા ધોરણની, હું 12મા ધોરણની, આ બધી હું કોલેજીસની આ બધી એક્ઝામ આપવાનો છું, અને અંદર ફોડવાનો છું યાર. મારા માતા પિતાના જે સપનાઓ છે, મારા માતા પિતાની જે આશાઓ છે, એ આશાઓના સપનાઓ, એની સપનાઓ મારે પૂરા કરવા છે. આવો તે કંઈક પ્રણ લીધો તો યાર, કેમ આવું કરે છે યાર? આજે કોમન પ્રશ્ન, એક એક સ્ટોરી દ્વારા તમને સમજાવું કે મારો એક વિદ્યાર્થી છે, એણે મને ફોન કર્યો, મારે એનું નામ નથી લેવું, પણ એને ફોન કર્યો. ફોનમાં શું કહ્યું ખબર એને, કે સર, એક બહુ મોટો ભયાનક પ્રશ્ન ઉત્પન્ન થઈ ગયો છે, અને સર, મને એનાથી ઘણું બધું ટેન્શન થવા માંડ્યું છે. હું તું બોલ બેટા, શું છે? મને તો એમ હતું કે કંઈક હશે પ્રશ્ન એના જીવનમાં, કંઈક પર્સનલ ઘટના બની ગઈ છે. અને એને મને શું કીધું ખબર છે? સર, મને ભણવામાં મન નથી. યાર, વિચારો તો ખરો. એમ કહે છે, સર, મને ભણવામાં મન નથી લાગતું. એને ગંભીર પ્રશ્ન લાગે છે. યાર, આ જ પ્રશ્ન ઉપર આજના વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છીએ. અને આજે એવા 3 પ્રોબ્લમો કે જે તમારા જીવનમાં છે, એટલા માટે તમને ભણવામાં મન નથી લાગતું, એ 3 પ્રશ્નોનો સમાધાન નોટબુક અને પેન લઈ લો, એની અંદર આ સમાધાન લખી લેજો. અને આ સમાધાન તમારા માટે એક કડવા સાબિત થશે, અને એ સમાધાન તમે જો એ કરી લેશો તો તમારે આ પ્રશ્ન બીજી વાર ક્યારે એમનો સામનો નહીં કરવો પડે. ફર્સ્ટ પ્રોબ્લેમ આપણો શું છે? સર, મારાથી નહીં થાય ફિયર. તને શેનો ફિયર છે યાર? કઈ વાતનો ફિયર છે યાર? યાર, ટ્રાય તો કર, કોશિશ તો કર, એક સ્ટેપ આગળ તો વધ યાર. થોડુંક તો કન્સન્ટ્રેશન સાથે થોડુંક એના પ્રત્યે લાગણી તો લાવ યાર. ઓટોમેટિકલી લાગણી આવી જશે યાર. જો ન ખબર પડતી હોય ને તો ઉદાહરણ દ્વારા સમજાવું યાર. તને બધાને ખબર છે કે વિદ્યાર્થી, વિચાર કર, તારે જે પણ એક્ઝામ પાસ કરવાની છે, તારે જે પણ એક્ઝામની અંદર સ્કોર કરવાનો છે, એ એક્ઝામનું નામ લખી લે યાર. એ એક્ઝામનું નામ લખી લે યાર. અને સાથે સાથે કેટલા દિવસ બાકી છે એ ડેનું તું નામ લખી લે યાર. એક્ઝામ ધારો કે તારે કરવી છે કે ભાઈ 10th બોર્ડ, આ તારી 10th બોર્ડની એક્ઝામ છે, અને માની લે કે તારે 90 દિવસ બાકી છે, બરોબર? તો આ 90 દિવસમાં એવું તો તું શું કરી શકે કે જેનાથી તારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય યાર? એવું તો તારાથી શું થશે યાર? સમય છે, તારાથી નહીં થાય એવું નથી, તારાથી થશે. પણ બસ ખાલી એક સાચી સ્ટ્રેટેજીની જરૂરિયાત છે, એક સાચા માર્ગદર્શનની જરૂરિયાત છે યાર. ટાઈમ ટેબલ બનાવ. આ 90 દિવસની અંદર તું એવું તો શું કરી શકે કે તારું બોર્ડનું રિઝલ્ટ છે એ એકદમ ઓપી બની જાય. ઘણા બધા શબ્દો આપણે બોલીએ છીએ ને, સર ઓપી, સર ઓપી, ઓપી ઓપી, આવા શબ્દો તમે બધા બોલો છો ને. તો યાર, આ 90 દિવસ તારી પાસે છે, 3 મહિના છે, અથવા તો 4 મહિના છે, 6 મહિના છે, એની અંદર તું શું કરી શકે છે? તારી એક્ઝામને તું ફોડી શકે યાર. આ કર, સ્ટ્રેટેજી બનાવ, ટાઈમ ટેબલ બનાવ, અને એ પ્રમાણે તૈયારી કરતો. સાહેબ, એમાં આજે તને ખબર નથી પડતી, આમાં તને જે ખબર નથી પડતી, તો બીજું છે કે કોઈ પણ સબ્જેક્ટ લે યાર, કોઈ પણ એક સબ્જેક્ટ લે, અને આ સબ્જેક્ટને 30 મિનિટ્સ, કેટલી મિનિટ? 30 મિનિટ્સ વાંચવાનું ચાલુ કર યાર, વાંચવાનું ચાલુ કરી યાર. તું ઓટોમેટિકલી તને ખ્યાલ આવશે કે યાર, હું 30 મિનિટની અંદર હું અડધું ચેપ્ટર કવર કરી જાઉં છું. 30 મિનિટની અંદર ઓટોમેટિક હું વાંચવા માંડું, મારું કમ્પ્લીટ થઈ જાય છે ચેપ્ટર યાર. તો પછી શેનો ડર છે સર? તો આરામથી મારા ચેપ્ટરો બધા થઈ જાય છે, આરામથી હું બધા સબ્જેક્ટ જે છે ક્લિયર કરી શકી છે. સો ધીસ વોઝ ધ પાવર ઓફ સ્ટ્રેટેજી યાર, ધીસ વોઝ ધ પાવર ઓફ માઇન્ડસેટ. તમારું માઇન્ડસેટ કેવું છે ને, એની ઉપરથી તમે નક્કી કરી શકશો કે તમે શું કરી શકો છો. તમારાથી બધું થાય છે, અને આ કરવાથી જ તારો ડર છે ને એ દૂર થાય છે. આ તારો ફર્સ્ટ પ્રોબ્લેમ હતો, એનું સોલ્યુશન વિદ્યાર્થી આપ્યું છે કે સ્ટ્રેટેજી બનાવો, ટાઈમ ટેબલ બનાવો, પ્રોપર વર્ક કરો, અને તારા જેટલા પણ સબ્જેક્ટો છે અંદર કેટલો સમય તારે આપવો, કેટલો સમય ન આપવો, એ તું નક્કી કરો. એ તારી ઉપર આધાર રાખે છે. સેકન્ડ તારો જે પ્રોબ્લેમ છે એ છે રિગ્રેટ, ચિંતા કે સર આટલા મહિના વયા ગયા, સર 6 મહિના વયા ગયા, એ 6 મહિનાની અંદર કશું કર્યું નથી.
સર મારે ઘણું બધું કરવું, તું કઈ પણ કરી નથી શકું સર, અને અત્યારે ગિલ્ટ ફીલ થાય છે કે હવે હું શું કરી શકીશ, હું 3 મહિનાની અંદર 4 મહિનાની અંદર હું એવું તો શું કરી શકીશ કે જેનાથી મારું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ આવે યાર, સર એ મને ખબર જ નથી પડતી. તો યાર એના ઉપર એક વાત કરું, યાર દોસ્ત તું વિચાર કર કે જે પણ સમય તારી પાસે હતો, જે પણ સમય તારી પાસે હતો એ સમય હવે પાછો ક્યારે આવવાનો છે ખરો? એ સમય હવે ક્યારે તું પાછો મેળવી શકીશ ખરો? તારી પાસે છે કઈ એવો હથિયાર, તારી પાસે છે એવું ટાઈમ મશીન કે જે 6 મહિના વયા ગયા છે એ 6 મહિનામાં તું હવે કઈ પણ કરી શકે? તારી પાસે જેટલો પણ સમય છે, સમય છે, સમય છે, એ સમય ઉપર દાવ ખેલવાનું ચાલુ કર. ગિલ્ટને ભૂલી જા, રિગ્રેટ ભૂલી જા, અત્યાર સુધી જે થયું છે એ બધું ભૂલી જા અને એની ઉપરથી તારું મગજ દૂર કર યાર, અને અત્યારે તારી પાસે જે સમય છે એની ઉપર થોડું ઘણું ફૂલ ફોકસ કરીને તો મને ચોક્કસથી લાગે છે તો કાર્ય કરી શકીશ યાર. તો ગિલ્ટ કરવાનું બંધ કરી દે. તો ધીસ વોઝ ધ સેકન્ડ સોલ્યુશન. એન્ડ ધેન થર્ડ પ્રોબ્લેમ ઇઝ એડિક્શન. આ પ્રોબ્લેમ તો કોમન છે, બધાની અંદર હોય છે કે કાંઈક પ્રકારની લત. સર મોબાઈલની લત, સર ગેમિંગની લત, સર અમને વ્યસનની લત, સર લેલા મજનુની લત. યાર એક સરસ મજાનું ઉદાહરણ આપું તને યાર, તને એક સરસ મજાનું ઉદાહરણ આપું યાર. તારી પાસે ઘરની અંદર ટાંકો છે, તારી પાસે ઘરની અંદર ટાંકો છે અને ટાંકામાં અહીંયા જે છે વોલ પડી ગયો છે અને અહીંયાથી પાણી જાય છે, અહીંયા પાણી જાય છે બરાબર. તો શું કરીશ તું? આ ટાંકાના વોલને બંધ કરવાની કોશિશ કરીશ ને કે ધીરે ધીરે બંધ કરવાની કોશિશ કરીશ? સીધું જ બંધ કરવાની કોશિશ કરીશ ને? શું કામ? તો કે નહીં કરું તો બધું પાણી છે બધું બહાર નીકળી જશે યાર. તો યાર એડિક્શન હોય ને એને ખતમ કરવાનું છે. એડિક્શનને ધીરે ધીરે રોકવાનું નથી, આપણી પાસે એટલો સમય નથી, એટલો સમય. આ ધીમે ધીમે એડિક્શનને ખતમ કરવાનો સમય કોની પાસે છે? કે જેને જી 2-3 વર્ષ પરીક્ષાની વાર છે. અત્યારે તારી પાસે એટલો સમય નથી, તારે તારા એડિક્શનને બંધ કરવું જ પડશે, અહીંયા તારે સીલ લગાડવું જ પડશે કે જેનાથી તારો સમય જે એડિક્શનમાં વહી જાય છે, તારો સમય જે એડિક્શનની પાછળ વહી જાય છે એ એડિક્શન દૂર થાય. યાર એડિક્શનને ખતમ કરતા શીખ્યા, નથી મોબાઈલ જોવો એટલે નથી જ જોવો, નથી મારે કોઈની સાથે વાત કરવી નથી જ કરવી, નથી મારે કાંઈ પણ પ્રકારનું વ્યસન કરવું તો નથી જ કરવું, નથી મારે ગેમિંગ કરવી તો નથી જ કરવી. અને આ આ ભેજાને જેટલો સ્ટ્રોંગ કરીશ ને યાર, આ ભેજાને જેટલો સ્ટ્રોંગ કરીશ ને તો મને જરૂરથી લાગે છે કે તું તારા સપના સાકાર કરી શકીશ, કરી શકીશ, કરી શકીશ. તો ધીસ વોઝ ધ થર્ડ યોર એડિક્શન પ્રોબ્લેમ સોલ્યુશન. યાર મને હજી એક પણ એક વિશ્વાસ છે કે જો તું યાર આ કરીશ ને તો કરી શકીશ યાર. તારામાં પોટેન્શિયલ છે, તું કરી શકે છે, તારી અંદર ઘણી બધી એવી શક્તિઓ છે, પણ યાર તારું મગજ તું ડાયવર્ટ કરી દે છો અને આની ઉપર ફોકસ કરીએ તું કરીશ 100%ની મને ખાતરી છે. અને કરીશ, કરીશ અને કરીશ. અને કાલે પરીક્ષા હોય કે પરમ દિવસે પરીક્ષા હોય કે 3 મહિના પછી પરીક્ષા હોય, તું તારી પરીક્ષા અંદર જરૂરથી પોડીને આવીશ. અને યાર યાદ રાખજે કે હંમેશા માટે મહેનતનો કોઈ ઓપ્શન નથી હોતો અને મહેનતથી સારું કોઈ હોતું નથી. અહીંયા સુધી રાખું છું, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, બાય.